મમતાબેન ગાંધી છું. મારી ફ્રેન્ડ અરુણાબેન અને હું સંસ્કાર ગ્રુપ નામનો અમે ચલાવીએ છીએ. અમે મારું ઘરમાં કેવી રીતે આવ્યા, ભગવાને જ મોકલ્યું છે લાગે છે. ને ખરેખર ત્યાં જે વ્યવસ્થા છે બધાની રહેવાની ને બધાને પ્યાર ભર્યો, ત્યાં તો મને એક વાત બહુ ગમી, નમસ્તે નહીં કહેવાનું, ફ્લાઇંગ કિસ કરવાની, એ મને બહુ જ ગમ્યું. અમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મન બુદ્ધિથી કર્યું હતું. આજે 10-12 વર્ષથી હું કરું છું. અને હમણાં આપણા દિલીપભાઈ રિયલી મારા ભાઈ જેવા છે, એમણે આ શરૂ કરી રહ્યા છે. અમને એટલી ખુશી થઈ રહી છે કે એની કાંઈ લિમિટ નથી. મારું ઘર, માં એટલે માતા, રૂ એટલે રૂ, કાપૂસની જેમ રૂ, એટલે એ લોકોનું હૃદય માં રૂપી નરમ હૃદય છે. અને એવી રીતે એક એક પેશન્ટને જે પણ આવે એ તો ખરા, પણ એના જે વર્કર્સ છે એ એટલી સારી સેવા આપે છે કે રિયલી અમે તો હજી અંડામાં છીએ. આ લોકો સાથે અમને બહુ શીખવા મળે છે. બીજી દિલીપભાઈની વાત કરું, એને એટલો પેશન્સ છે, એટલો નોલેજ છે. હું એક પેશન્ટને લઈ આવી હતી પણ એને જે સરસ રીતે સમજાવ્યું છે કોઈ ડૉક્ટર પણ ના સમજાવી શકે. એટલા માટે હું આમ ભગવાનને દંડવત કરાય ને આને પગે લગાય, હું એ લોકોને દંડવત કરું છું. આ મારી બા જેમ છે એમને દંડવત કરું છું. અને હું અને અરુણાબેન અમે શતાબ્દી હોસ્પિટલમાં અમારું નામ લખેલું છે. જ્યારે પણ ફોન આવે 15 મિનિટમાં પહોંચી જઈએ છીએ ત્યાં. પેશન્ટને હમણાં પણ 1100ની એક ઇન્જેક્શન હતી, એમાં અમે 2 ઇન્જેક્શનના પૈસા આપ્યા, પણ ડિસ્કાઉન્ટ હતું. ત્યાં અમે રેગ્યુલર જઈએ છીએ. મલાડમાં જે બિલ્ડિંગ પડી ત્યારે પણ અમે ગયા અને બધી વસ્તુઓ ત્યાં એ લોકોને આપી આવ્યા. જ્યારે ફોન આવે ત્યારે ખાલી એક જગ્યાએ નહીં, અમે ઘણી જગ્યાએ જઈએ છીએ અને ઘણી જગ્યાએ જઈએ છીએ. મંદિરોમાં વાટો બનાવડાવીને પણ હવેલીઓમાં જાય, એ બધી આરતીઓ થાય, એટલે ભગવાન અમને પોતે બોલાવે છે કે આવો તમે આરતીમાં ભાગ લો. એટલે એ જ છે. ને બીજું અમે ઘણી જગ્યાએ જઈએ છીએ. અમે બ્લાઇન્ડમાં અમે માનીએ છીએ. અમે બ્લાઇન્ડમાં જે અમે ગયે વખતે અમે અંડામાં ફૂટ્યા છે તો એ 40,000 ફી આપી છે. શ્રાદ્ધમાં તો દરેક જગ્યાએ જઈએ છીએ, એક જગ્યાએ નહીં, રોજ ડેલી અમારું બાંધેલું છે. ને હજી પણ આ બા આશીર્વાદ આપશે તો અમે હજી પણ સારું કરી શકશું. ને મારું ઘરને અમે પોતાના તરફથી પણ બ્લેસિંગ આપીએ છીએ કે હજી પણ વધે, બહુ વધે. ને અમે ઘરડા થઈએ ને ત્યારે અમારી પણ સેવા કરવા કોઈ આવે.